એટીએમ કાર્ડ બદલી ભાગવા જતા ગઠીઓ પહેલા મારેથી નીચે પટકાયો, જે સીસીટીવી સામે આવ્યા છે. ઈચ્છાપુર મોરા ગામમાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકને ગઠિયાએ બેલેન્સ ચેક કરી આપવાનું કહી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. પોરબંદર શહેરના રાણીબાગ નજીક આવેલા ખાદી ભવનમાં બે દિવસ પહેલા કેશ કાઉન્ટરમાંથી 92,000 રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે કીર્તિ મંદિર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ખાદી ભવન તેમજ શહેરના 16 જેટલા સીસીટીવી ચેક કરી બુકાની ધારી વિરમ ઉર્ફે વિજય લખુને ઝડપી લીધો. સુરતની આરજવ ડાયમંડ્સ કંપનીના ડાયરેક્ટર સાથે રૂપિયા 54.19 લાખના હીરાની છેતરપિંડી આચરનાર ઠગબાજની ધરપકડ થઈ. આરોપીઓ દ્વારા અગાઉ અલગ અલગ વેપારીઓ સાથે 2.17 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. અમદાવાદના લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં વેપારીઓની પાસે જઈને રોપ જમાવી પૈસા પડાવતા નકલી પોલીસ ઝડપાયો છે. આ વૃદ્ધ પોલીસના બૂટ અને કેપની સાથે આઈ કાર્ડ રાખીને લોકો સમક્ષ રોપ જમાવતો હતો. જોકે નકલી પોલીસ આવતાની સાથે જ અસલી પોલીસ આવી પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી. દીવા હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે તેમની પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો. પરિવારે સામૂહિક આપઘાત શા માટે કર્યો તે દિશામાં સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા પાસે બનાસ નદીમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. અમીરગઢના વગદડીનો વિદ્યાર્થી ડીસા SCW હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગણેશ વિસર્જન દરમિયાન વિદ્યાર્થી નદીમાં ડૂબી ગયો હતો. જોકે મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. સુરતના પાલ વિસ્તારમાં સુસાઇડ નોટ લખીને બિલ્ડરે આપઘાત કર્યો. 18 જણ નસ વેસ્ટર્ન 7 સીઝમાં રહેતા 48 વર્ષીય બિલ્ડર અનિલ પટેલે જીવન ટૂંકાવ્યું. બિલ્ડરે નિર્માણાધીન કલ્યાણ રેસીડેન્સી ખાતે જઈને બેઝમેન્ટમાં સુસાઇડ કર્યું હતું અને સુસાઇડ નોટમાં જમીન માલિક શંકર પટેલ, ગણપત પટેલ અને જતીન પટેલનો ઉલ્લેખ કર્યો. આર્થિક બાબતે તકરાર ચાલતી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ. અમદાવાદ શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતીની ઘટના બનતા હાહાકાર મચી ગયો. 7મા અભ્યાસ કરતી બાળકીની સાથે વૃદ્ધે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી. લિફ્ટમાં જતા સમયે 62 વર્ષીય ભાનુપ્રતાપ રાણા નામના હેમાને બાળકી સાથે અડપલા કર્યા હતા. બનાવની જાણ ચાંદખેડા પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડભોઈના તરસાણા નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત. પૂરપાટ ઝડપે દોડી રહેલા ટેમ્પો ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમીરગઢના રમજાની પાટિયા પાસે 5 ટ્રક વચ્ચે અકસ્માત થયો. હાઈવે પર આઈસર ગાડીનું ટાયર ફાટતા 5 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. સાયલામાં ચોરીની ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. શહેરની સંતકૃપા સોસાયટીના મકાનમાં ચોરીની ઘટના બની. આશરે 7 તોલા સોનું ચાંદી સહિત 1.5 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ. આ સાથે જ બાજુની ગલીમાંથી અન્ય લોકોના મોટરસાયકલની પણ ઉઠાંતરી કરવામાં આવી. આ ચોરીની ઘટના સાયલાપુર PSIના રહેણાંક મકાનની બાજુમાં બની. ઘટનાને પગલે સંતકૃપા સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડ્યા. વલસાડના ઉમરગામ તાલુકાના થુમ ગામમાં કંપનીમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા પાયોનિયર કંપનીનો શેડ પણ આગની ચપેટમાં આવ્યો. આગના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી. આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ ફાયરની 2 ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. અમરેલીના સાવરકુંડલામાં એપીએમસી હરાજી ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણના ચોખાનો ટ્રક સીઝ કરવામાં આવ્યો. મામલતદારની ટીમે તપાસ કરતા 320 ચોખાના કટ્ટાનો જથ્થો ઝડપાયો. આ મુદ્દે વેપારીની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. વેપારીએ 8 જેટલા ફેરિયાઓ પાસેથી ગેરકાયદેસર રીતે આ જથ્થો મેળવ્યો હતો.
રેસ્ટિંગ ધારકોના ચોખાનું ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા. ભાવનગરમાં સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળ અને તેલના પાઉચ ચોરાય હોવાની ઘટના સામે આવી. કુંભારવાડામાં આવેલા સિટી ગોડાઉનને ડુપ્લિકેટ ચાવીથી ખોલીને રૂપિયા 6,09,000 નો મુદ્દામાલ ચોરીને તસ્કરો ફરાર. તસ્કરોએ તુવેરદાળના 288 કટ્ટા, સિંગતેલના 254 પાઉચની ચોરી કરી. બે દિવસ પહેલા પાલીતાણાના સરકારી ગોડાઉનમાંથી તેલના ડબ્બા અને તુવેરદાળ મળીને 9,00,000 રૂપિયાનું સરકારી અનાજ ચોરાયું હતું. મહત્વનું છે કે ભાવનગર જિલ્લાના એક પણ ગોડાઉનમાં સીસીટીવી કે સિક્યુરિટી ગાર્ડ નથી.